હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે બે હજાર ચોવીસની અંદર નાપાસ થયા હોય અથવા તો બે હજાર ચોવીસ પહેલાં ગમે ત્યારે નાપાસ થયા હોય બે હજાર ત્રેવીસ હોય બાવીસ હોય વીસ હોય એકવીસ હોય તો એવા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતા હોય કે હવે અમારી એક્ઝામ ક્યારે આવશે ખાસ કરીને બે હજાર ચોવીસમાં જે ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓને એક્ઝામના લઈને પ્રશ્ન હોય છે કે હવે અમારી પરીક્ષા ક્યારે આવશે તો તમારી પરીક્ષા હવે આવશે બે હજાર પચીસની અંદર જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના હતા એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી દીધી એમાં પણ નાપાસ થયા છે એવા વિદ્યાર્થીઓની હવે એક્ઝામ આવશે બે હજાર પચીસની અંદર બે હજાર પચીસની અંદર એક્ઝામ ક્યારે આવશે એની તારીખ પણ આવી ગઈ છે તો સત્યાવીસ બે બે હજાર પચીસથી લઈ અને તેર ત્રણ બે હજાર પચીસે તમારી એક્ઝામ આવશે રિપીટર તરીકેની હવે આ એક્ઝામની તારીખમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે મોસ્ટ ઓફ તો નહીં થાય પરંતુ ઘણી વાર એવો ફેરફાર થતો હોય છે હવે આ મેઇન બોર્ડની એક્ઝામ જે છે સત્યાવીસ બે બે હજાર પચીસથી લઈને તેર ત્રણ બે હજાર પચીસ સુધી એ રેગ્યુલર સ્ટુડન્ટ એટલે કે નવા જે વિદ્યાર્થીઓ છે એવા વિદ્યાર્થીઓની પણ એક્ઝામ એ તારીખે જ છે ત્યારે જ તમારી પરીક્ષા પણ છે પરંતુ તમારે એને કેટલો ફેર હશે તમારે રિપીટર તરીકેની એક્ઝામ આવે એમાં જે પણ જૂનો કોર્સ તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે તમારે બુકની અંદર જે કોર્સ આવતો એ પ્રમાણે જ તમારી એક્ઝામ રહેશે નવા બુકો આવી હોય અથવા તો નવા ચોપડાઓ આવ્યા હોય તો તેની સાથે તમારે કાંઈ લેવા દેવા નથી તમારે તમે જ્યારે અભ્યાસ કર્યો ત્યારે જે કોર્સ હતો એ કોર્સ પ્રમાણે તમારે રીડ કરવાનું છે ને એ કોર્સ પ્રમાણે તમારું પેપર રહેશે બરાબર અને એટલા માર્ક્સનું પેપર રહેશે તો હવે આ રિપીટેડ તરીકેનો એક્ઝામ આપો ત્યારે તમારે ઇન્ટરનલ એક્ઝામ કોઈ પણ આવતી હોય એક્ઝામ આપવાની રહેતી નથી તમારે માત્ર ને માત્ર મેઇન એક્ઝામ આપવાની રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમારી આ એક્ઝામ સત્યાવીસ બે એટલે કે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી લઈને તેર માર્ચ બે હજાર પચીસ સુધીની છે એની તારીખ પણ તમને આપી દીધી છે કોઈ પણ બીજા ક્વેશ્ચન હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત